સગીરાને ફોસલાવી પટાવી અને લઈ ગયો. 70 દિવસ સુધી ગોંધી રાખી રાજકોટના તાર દ્વારકા સુધી. ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ શખ્સ આજકાલ ચર્ચામાં છે. થોરાડા પોલીસ આ શખ્સને શોધી રહી હતી. આ હેવાનને કારણે આ સગીરા પર આફત આવી પડી છે. 70 દિવસથી આ શખ્સને પોલીસ શોધી રહી હતી. ગઈકાલે આખરે આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. નામ પાર્થ કનુભાઈ ખાચર, રહેવાસી પારાસર નગર, રાજકોટ. આ છે પાર્થ. આ પાર્થ સંત કબીર રોડ પર નોકરી કરતો હતો. ત્યાં નજીકમાં આ સગીરા રહેતી હતી. પાર્થે થોડા સમયમાં સગીરાને ફોસલાવી અને પટાવી લીધી અને તેના પરિવાર વિરુદ્ધ તેને ભડકાવી અને સગીરાને ભગાડીને લઈ ગયો. સગીરા આ શાતિર પાર્થની વાતમાં આવી ગઈ અને તેની જિંદગી પર દાગ લાગી ગયો છે. સગીરાને ભગાડીને લઈ ગયા બાદ થોરાડા પોલીસ સ્ટેશનમાં આરોપી પાર્થ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે તેની શોધખોળ ચાલુ કરી હતી. 70 દિવસે આરોપી ઝડપાયો. લગ્નની લાલચ આપી લાજ લૂંટી. આરોપી સગીરાને એમ કહેતો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ. આવી વાતો કરીને સગીરાની લાજ લૂંટતો હતો. ગઈકાલે થોરાડા પોલીસે બાતમીના આધારે દ્વારકાથી આરોપીની ધરપકડ કરી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ પાર્થની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. તેની સામે પોસ્કો સહિતની કલમ લાગુ કરવામાં આવી છે. કેવો છે આરોપીનો ઇતિહાસ? આ માણસ કોઈ સીધો સાદો નથી. અગાઉ પણ બે વખત જેલની હવા ખાઈ ચૂક્યો છે. આરોપી પાર્થે આ પહેલા બળાત્કારના કેસમાં મદદગારી અને વાહન ચોરીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આ માણસ બે વખત જેલમાં ગયો છે, પરંતુ સુધરવાનું નામ નથી લેતો. જેલમાં ગયાના થોડા વર્ષ બાદ જ ફરી ન કરવાનું કરી નાખ્યું છે અને આજે જેલ જવાની નોબત આવી છે. આરોપી યુવતીને 70-72 દિવસ સુધી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રાખેલ હતા અને ત્યાં તપાસની ટીમ રવાના કરી છે. આરોપી પહેલા સંત કબીર રોડ ઉપર કામ કરતો હતો. આ દરમિયાન ભોગબન્નાનું ઘર નજીકમાં હોય બંને વચ્ચે સંપર્ક થયેલ. આ પછી આરોપી એને નસાડી દીધી. પાર્થ જેવા અનેક આરોપી પહેલા પીડિતાને વિશ્વાસમાં લે છે, બાદમાં તેની લાજ લૂંટે છે. આવી ઘટનામાં સગીરા નાબાલિક છે, અણસમજુ છે, પરંતુ આરોપી પુખ્ત વયનો છે, માટે કાયદાની નજરમાં તે ગુનેગાર છે, માટે આવા કેસમાં જેલ જવાની નોબત આવે છે. અહીં પણ પાર્થ સાથે એવું થયું છે. હવે તેની નવરાત્રી શું, ધૂળેટી પણ જેલમાં જશે, તે વાત સત્ય છે. કેમેરામેન જય ભીંડે સાથે શનિ મૈયર, VTV ન્યૂઝ, રાજકોટ.